ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? ચલો આગળનું આપણે પાઠ કઈ રીતે થાય તેના વિશે તમને જરા માહિતી આપી દઈએ. તો આગળ હવે આવશે એ સ્વર. એ એટલે માથે કાનો હોય છે ને એ સ્વર કહેવાય છે. એ પહેલાં જોઈ લઈએ કે સમાંતર રેખા જ્યારે શબ્દની શરૂઆતમાં હોય તો સમાંતર રેખા છે ને એ લીટીને અધર લખાય છે, લીટીથી. અને એના પછીની રેખા એટલે કે અધોગતિ રેખા આવતી હોય છે, જે ઉપરથી નીચે લખાતી રેખા છે, એ લીટીને અડે, એટલી સમાંતર રેખા ઊંચે લખાય છે. કઈ રીતે? તો કે ચાલો જોઈ લઈએ. આ છે મ પ. તો મ પ લખવા માટે મ આટલું અધર લખાય છે અને પછી પ. મ ફ, તો આ મ આ ફ. મટ, તો મ ટ. મડ, તો મ ડ. મબ, તો મ બ. મદ, તો મ દ. પછી મથક, તો આ મ થ અને ક. બરાબર છે. એ જ રીતે ન ક, તો ન ક. ન ફ, ન ફ. ન ઠ, તો ન ઠ. પછી ન બ, તો ન આ બ. ન દ, ન આ દ. ન ડ, તો ન આ ડ. ન મ ટ, તો આ ન આ મ ને આ ટ. ખ્યાલ આવે છે મિત્રો? ન મ ટ કઈ રીતે લખાય છે. હવે રહી વાત કાનો માત્ર માથે લખવાનો, સાવ સહેલું છે. કાનો માત્ર લખતી વખતે જ્યારે આપણે શબ્દ લખીએ છીએ તેના લીટો કરવાનો છે આશરે ઇંચના 20મા ભાગ જેટલો, એટલે નાનો એવો. તો આપણે જોઈએ કે પ ને માથે કાનો, તો કે પે. તો પે કઈ રીતે લખાય છે? તો આ પ ના કાનો આ પે. વ કાનો. વે ર કાનો. યાદ રાખજો મિત્રો, કાનો માત્ર છે એ શબ્દની જમણી બાજુ લખાય છે. તો ને સમાંતર રેખા હોય તો એની નીચે લખાય છે. પછી બ, પછી ગ, પછી હ, પછી ખ, પછી લ. સમજાય છે? બહુ સહેલું છે. એ જ રીતે હવે બીજા શબ્દ જોઈએ. કેમ, પેટ, ખમે, પડે, ખેડે. તો કેમ, અક મ. પછી પેટ, પ ટ. યાદ રાખજો મિત્રો, કાનો માત્ર છે એ અક્ષર લખી લીધા પછી પાછળથી લખવામાં આવે છે. કાનો માત્ર છે કે વચ્ચે કોઈ તમે ઠ કરતા હોય ને વચ્ચે જી કાપવાનું થતું હોય, આ જી કાપવાનો લીટો હોય છે, એ પણ બધું પતી ગયા પછી, એટલે કે શબ્દ લખાઈ ગયા પછી જ આપણે એને કાપવાનો થાય છે. એટલે આ પેટ. પછી છે ખ મે. તો ખ મે આ રેખા સમાંતર રેખા એવી છે, તો આને માથે કાનો માત્ર છે તો એ ક્યાં થશે? નીચે. બરાબર છે. પછી છે પ ડે. પ ડે. સમજાય છે? ખે ડે. આ ખે ડે. આ ખે ડે. સમજાય છે દોસ્ત? બરાબર છે. પછી ખે દ. ખે દ. પછી ક ડ કે. તો આ ક આ ડ ને ક. બરાબર.
પછી છે ભડ, ઓકે તો આ છે ભ ડ મૂકો ભડ, ઓકે ભ માટે જે લીટી કાપવાની છે તે પછી કાપી દેવાની. ખ્યાલ આવે છે મિત્રો? હવે એ જ રીતે બાકીના શબ્દો હું તમને બતાવું છું. આ બધા શબ્દો છે, આ બધા નીચે એમના આ બધા શબ્દોને તમારે લખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આરામથી સરળતાથી આ વસ્તુ થઈ જાય. ક્યાંય પણ ક્વેશ્ચન હોય તો બે ઝીઝક પૂછી શકો છો. બાકી જે શબ્દ તમે અગાઉ શીખાવ છો, જે કક્કા બારખડી, તે પ્રમાણે જ છે. ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સમાંતર રેખા જ્યારે શરૂઆતમાં આવતી હોય, સમાંતર રેખા એટલે કે મ, મ છે સમાંતર રેખા છે, ન છે તો સમાંતર રેખા છે, ત, થ એ બધી સમાંતર રેખાઓ છે. તો આવી સમાંતર રેખાઓ જે છે એ લખવાની હોય ત્યારે એનું ખાસ ધ્યાન રાખવાની કે એના પછીનો શબ્દ છે એ લીટીને અડે એટલી અધર લખવાની હોય છે. ને જે કાનો માત્ર આપણે કરીએ છીએ, એ કાનો માત્ર જે શબ્દને લાગતો હોય એ શબ્દની સાઈડમાં જમણી બાજુ અને સમાંતર રેખા હોય તો નીચે થાય છે. બરાબર છે મિત્રો? વધારે વિડીયો એના પછી નેક્સ્ટ.